પ્રેમની વાત. આંધળી છોકરીને ત્યાં કરે, મને કોઈ ચાહે? છોકરાએ આવીને કીધું, હું તને ચાહું છું, હું તને ચાહું છું. 22 વર્ષથી જે શબ્દ સાંભળવા હતા એ શબ્દ કોઈ કીધા એટલે આંખમાં દડ દડ આંબળા વ્યા ગયા. તને ખબર છે હું આંધળી છું? હા, આ ચશ્મામાં કદાચ ન તને દેખાય તો ના, મને ખબર છે. તો તોય તું મને ચાહસ? તો હા, હું તારા વ્યક્તિત્વને નહીં, તારા અસ્તિત્વને ચાહું છું. છોકરી રડવા માંડી કે કાંઈ વાંધો નહીં દોસ્ત, તે મને પહેલી વખત પ્રેમનો અહેસાસ કરાવ્યો છે. હું તારી મોહબ્બતને સ્વીકારી તો શકતી નથી, પણ એક કામ કરીશ, તો શું તારો ફોટો મને આપીશ? હા આપું ને. એની પાછળ તારું સરનામું લખી દેજે. કા? તો ક્યારેક મને કોઈ દ્રષ્ટિ મળશે અને હું જોઈશ ને તો આંખની પટ્ટી ખોલીને પહેલાં તારો ફોટો જોઈશ, કારણ કે તે મને મોહબ્બત કરીશ, તે મને પ્રેમ કર્યો છે. વાત કહેતા વાર લાગે છે, ટૂંકામાં વાત કરું. છોકરાએ ફોટો આપી દીધો, એડ્રેસ આપી દીધું, પછી 3 વર્ષ વયા ગયા. વાતને વાત હવે શરૂ થાય, સાંભળજો. 3 વર્ષ પછી આ છોકરીને ચક્ષુદાનમાં કોઈ આંખો મળી, આંખો આવી, એટલે છોકરીએ પટ્ટી ખોલી અને એની પાકીટમાં હાચવીને રાખેલો ફોટો કાઢ્યો, આમ કરીને આમ સામે રાખ્યો. મને પ્રેમ કરનારા પહેલી વ્યક્તિ હતી. અને આમ કરીને પટ્ટો ખોલ્યો ને ત્યાં તો આમ સામે જોયું, પણ મિત્રો, વિધિની વક્રતા કયો, નસીબ કયો, છોકરીને દુર્ભાગ્ય કયો. છોકરો થોડો કમનસીબ એટલે થોડો કદરૂપો હતો, દેખાવમાં એટલો બધો વ્યવસ્થિત નહોતો. આ છોકરીએ આમ ચહેરો જોયો ને, આ છોકરાએ મને પ્રેમ કર્યો. અને પછી પોતાનો ચહેરો આ મારી સામે જોયો, હું તો કેટલી સુંદર છું. સુંદર તો હતી જ અને એમાં આંખો આવી ગઈ. પછી છોકરીએ વિચાર કર્યો કે આના કરતા તો સારું પાત્ર મને હજી મળી જશે. એટલે એને કાગળ ને પેન લઈને છોકરાને છોકરીએ પત્ર લખ્યો, દોસ્ત મેં તારો ફોટો જોયો, મને કોઈ આંખો આપી છે એટલે આંખો મળી ગઈ, હવે હું દુનિયા જોઈ શકું છું, પણ તારો ને મારી જોડી તો જામે એવી નથી દોસ્ત, એટલે પ્લીઝ તું મને ભૂલી જાજે અને ક્યાંક બીજે લગ્ન કરી લેજે. 3 વર્ષ પછી આ પત્રનો જવાબ અઠવાડિયા પછી આવ્યો. છોકરાએ જવાબમાં લખ્યું હતું કે થેન્ક યુ, તને આંખો મળી ગઈ એ વાત જાણીને આનંદ થયો, અને તારી ને મારી જોડી ભલે જામે એવી ન હોય, હું બીજે લગ્ન કરી લઈશ, તને ભૂલી જઈશ, પણ તું મારી આંખોને સાચવજે. આને પ્રેમ કહેવાય દોસ્ત. મેં તને જે આંખો આપી છે, આંખોને સાચવજે. હવે મારી પાસે આંખો નથી, હવે તારી આંખે મારી દુનિયા જોવાની. જેને ચાહો છો એને મેળવી નથી શકતા, જેને મેળવો છો એને ચાહી નથી શકતા. એટલે જિંદગીમાં ક્યાંય પ્રેમની ઝલક આવી જાય ને તો કુદરતનો આભાર માનજો. શું કામ આ વાતો નવી એટલા માટે છે, પ્રેમ એટલે વેમ નામનું મારું એક ટૂંક સમયમાં ખાલી યુવાનોને